नमस्ते विद्यार्थी मित्रों, गौतम एजुकेशन में आप सबनो स्वागत छे। तो विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने धोरण 8 मा स्वाध्याय 1.1 नो प्रश्न नंबर 2 અને 3 છે એ વિસ્તારપૂર્વક સમજેલો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.1 છે એનો પ્રશ્ન નંબર 4 છે એ સમજવાનો છે। તો ધ્યાનપૂર્વક સમજજો। તો ક્વેશ્ચન નંબર 4, આપેલ સંખ્યાનો વ્યસ્ત જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, વ્યસ્ત એટલે કે જે સંખ્યા છે એ અંશમાં હોય એને આપણે છેદમાં લખવાની હોય અને છેદમાં જે સંખ્યા હોય એને આપણે અંશમાં લખવાની હોય। વિદ્યાર્થી મિત્રો, નિશાની છે એ બદલશે નહીં, ત્યાં ત્યાં જ રહેશે। અંશની નિશાની અંશમાં જ લખવાની રહેશે અને છેદની નિશાની છે એ છેદમાં જ લખવાની રહેશે। ક્રમ નંબર 1 માં જુઓ માઇનસ 13। તો માઇનસ 13 નો આપણે જ્યારે વ્યસ્ત લખવાનો હોય ત્યારે જુઓ, માઇનસ 13 છે એ ક્યાં છે? અત્યારે અંશમાં છે। તો એને આપણે છેદમાં લખતી સમયે ઉપર અંશમાં બીજું કોઈ પણ સંખ્યા એટલે કે છેદમાં એક પણ સંખ્યા છે નહીં, તો એના માટે આપણે 1 લખીશું। એટલે કે માઇનસ 13 છે એને આપણે છેદમાં લખીશું અને 1 ને આપણે અંશમાં લખીશું। ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે ચિહ્ન છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, એટલે કે અંશમાં જે ચિહ્ન હોય એને આપણે અંશમાં જ લખવાનું છે અને છેદમાં જે ચિહ્ન હોય એને આપણે છેદમાં માત્ર ને માત્ર સંખ્યા છે એની જ અદલા બદલી કરવાની રહેશે। તો અહીંયા માઇનસ 13 એનો વ્યસ્ત છે માઇનસ 1 એના છેદમાં 2। ત્યારબાદ ક્રમ નંબર 2, માઇનસ 13 ના છેદમાં 9 એનો વ્યસ્ત છે 13 છે એને આપણે છેદમાં લખીશું, જ્યારે 19 ને આપણે અંશમાં લખીશું, એટલે કે 2 ની અદલા બદલી આપણે કરી નાખશું એટલે એ એનો વ્યસ્ત થઈ જશે। ત્યારબાદ ક્રમ નંબર 3, 1 ના છેદમાં 5 અહીંયા કોઈ પણ પ્રકારનું બંનેમાં ચિહ્ન નથી, તો જ્યારે આપણે 5 અને 1 ની અદલા બદલી મિત્રો કરીએ છીએ એટલે 5 છે એ અંશમાં જશે અને 1 છે એ છેદમાં આવશે। 1 જ્યારે છેદમાં આવે તો આપણે ન લખીએ તો પણ ચાલે, એટલે કે 1 ના છેદમાં 5 છે એનો વ્યસ્ત થાય છે 5। ત્યારબાદ ક્રમ નંબર 4, માઇનસ 5 એના છેદમાં 8 ગુણ્યા માઇનસ 3 એના છેદમાં 4। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંનેનો વ્યસ્ત કરતા પહેલા આપણે જોઈ લેવાનું કે છેદ ઉડે છે કે નહીં, તો કે અહીંયા ગુણાકારની નિશાની છે પણ છેદ ઉડતા નથી, એટલા માટે આપણે બંનેનો અંશનો અને છેદ છેદનો ગુણાકાર કરીશું। તો અહીંયા 5 અને 3 નો ગુણાકાર 5 13 15 અને 8 7 56, અહીંયા માઇનસ છે અહીંયા પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ, 8 અને 7 તો ઓલરેડી પ્લસમાં છે એટલે આપણે અહીંયા પ્લસમાં 56 ને દર્શાવશું। હવે બંનેનો ગુણાકાર થઈ ગયા બાદ હવે બંનેના સ્થાન છે એને આપણે ચેન્જ કરશું, એટલે કે અંશની સંખ્યા છેદમાં અને છેદની સંખ્યા અંશમાં લખીશું, એટલે કે 56 અંશમાં અને 15 છે છેદમાં। આ સંખ્યા છે એનો વ્યસ્ત થશે 56 ના છેદમાં 15। ત્યારબાદ ક્રમ નંબર 12, ગુણે ગુણ્યા 2 ના છેદમાં 5। મિત્રો, અહીંયા 1 ના છેદમાં કશું નથી, એટલે આપણે માની લઈએ કે ત્યાં 1 છે, બંનેનો ગુણાકાર કરતા 2 એકા 2, અહીંયા છેદમાં કશું નથી એટલે 5 ના 5 લખીશું, અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે 2 છે એ પ્લસમાં આવશે। હવે બંનેના સ્થાન છે એને અદલા બદલી કરી નાખશું એટલે 5 અંશમાં જશે અને 2 છે એ છેદમાં આવશે। આમ આ સંખ્યા છે એનો આપણે વ્યસ્ત 5 ના છેદમાં 2 મળશે। ક્રમ નંબર 6, ઋણ 1, જો આપણે એના છેદમાં 1 અને સ્થાન ચેન્જ કરીએ તો આપણે ઋણ 1 જ છે એનો વ્યસ્ત મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે કોઈ પણ સંખ્યા છે એનો વ્યસ્ત આપણે સંખ્યા છે એને અંશ અને છેદમાં બદલવાથી અને નિશાની ત્યાંને ત્યાં રાખવાથી આપણને તેનો વ્યસ્ત છે મળશે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, નીચે આવેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પ્રથમ લેક્ચર લીધેલો હતો પ્રસ્તાવના માટેનો, ત્યારે મેં તમને બધા જ ગુણધર્મો છે એ
તમને લખાવેલા હતા અને જોડાવેલા હતા. તો એ ગુણધર્મ છે. તો આપણે અહીંયા જે રકમ આપેલી છે એમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે એ આપણે અહીંયા દર્શાવવાનું છે. તેમાં પ્રથમ રકમ છે -4/5 × 1. હવે જુઓ અહીંયા છે બરાબરની નિશાની, ત્યારબાદ જુઓ અહીંયા ઋણ 4/5 × 1 છે, તો એનો અહીંયા ગુણાકાર આપણે કરીએ તો ગુણાકાર કરતા શું થાય છે? હવે બંને નો ક્રમ ચેન્જ કરી નાખ્યો ને પછી જો આપણે ગુણાકાર કરીએ ને તો શું થાય છે? 1 × √4/5 અહીંયા કશું નથી એટલે 5 ના 5, એટલે 4 × 4 + −5. એટલે આપણે કોઈ પણ સંખ્યાને આપણે જ્યારે એક સાથે ગુણાકાર કરવામાં આવે ત્યારે આપણને જે સંખ્યા સામે છે એ સંખ્યા આપણે અંશ રૂપે મળે, એટલા માટે કહેવાય કે તે ગુણાકારની ક્રિયામાં એક છે એ કેવી છે? એની તટસ્થ સંખ્યા છે. એટલે કે ગુણાકારની ક્રિયામાં કોઈ પણ સંખ્યાનો જ્યારે આપણે એક સાથે ગુણાકાર કરવામાં આવે ત્યારે આ અંશમાં આપણને સામે શું મળશે? એક જ સંખ્યા મળે છે. એટલે આપણો નિયમ થશે કે ગુણાકારની ક્રિયામાં એક છે એ તટસ્થ સંખ્યા છે, એટલે કે એકનું અસ્તિત્વ છે. ત્યારબાદ ક્રમ નંબર 2 −13/17 × −13/7. હવે મિત્રો અહીંયા જો બરાબર પછી શું થાય છે? −13/7 એને પેલા લખવામાં આવેલા છે, ત્યાર પછી −13/17 છે એને પાછળ, એટલે કે બંનેનો ક્રમ છે એવો શું કર્યું છે? બંનેના ક્રમને ચેન્જ કરી નાખવામાં આવેલો છે. એટલે અહીંયા આપણને કયો નિયમ લાગુ પડશે? એટલે કે ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ, એટલે કે ક્રમના ગુણધર્મનો નિયમ છે અહીંયા લાગુ પડશે. એટલે કે ક્રમ છે એ બદલવામાં આવે છે. ત્યારબાદ ક્રમ નંબર 4 −19/29 × −19. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, આપણે આગળ પ્રશ્ન નંબર 4 છે એમાં આપણે વ્યસ્ત સંખ્યાઓ જોઈ હતી. સંખ્યાઓ છે એને અદલા બદલી કરી નાખવામાં આવેલી છે હવે જો આપણે બંનેના છેદ છે ઉતારીએ 29 29 જાય ઋણ 19 ઋણ 19 ક્રોસમાં છેદ તટસ્થમાં છે 1 મળશે એટલે કે છેદ કરતા જ્યારે માત્ર એક જ વધે તો અહીંયા આ સંખ્યાઓ છે એનું સ્થાન પણ કેવું છે અદલા બદલી કરેલું છે એટલે આપણને આન્સરમાં 1 જ મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 સંખ્યા 6/13 ને −7/16 ના વ્યસ્ત વડે ગુણો તો મિત્રો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે 6/13 છે એને આપણે ઋણ 7/16 એના વ્યસ્ત વડે ગુણાકાર કરવાનો છે. તો સૌપ્રથમ આપણે ઋણ 7/16 છે એનો વ્યસ્ત આપણે પહેલા મેળવીશું. તો √7/16 એનો વ્યસ્ત શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે વ્યસ્ત સંખ્યા માટે અંશને છેદમાં અને છેદને અંશમાં એ રીતના આપણે એનો ક્રમ છે એ ચેન્જ કરી નાખશું. એટલે કે 16 ને આપણે ઉપર જવા દઈશું અને 7 ને આપણે છેદમાં મૂકીશું. એટલે આ છે કે મિત્રો એનો વ્યસ્ત સંખ્યા આપણે મળી ગઈ. હવે આપણને કીધું છે કે આ જે વ્યસ્ત સંખ્યા મળેલી છે એને આપણે 6/13 છે એની સાથે ગુણાકાર કરવાનો છે. તો ચાલો મિત્રો આપણે એનો ગુણાકાર કરીએ. તો સૌપ્રથમ આપણે લખીશું 6/13 × આપણને જે વ્યસ્ત મળેલો છે એ વ્યસ્ત સંખ્યા આપણે અહીંયા લખીશું. ત્યારબાદ બંનેનો ગુણાકાર સૌથી પહેલા આપણે છે અંશના જોઈ લેવાનું છે ઉડે છે કે નહીં. તો કે છેદ ઉડતા નથી તો આપણે શું કરશું? અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. તો 16 અને 6 નો ગુણાકાર, 13 અને 7 નો ગુણાકાર. 16 નો અવયવ 6 સુધી બોલતા 16 × 6 = 96 +−−. પછી 13 નો 7 સાથે ગુણાકાર 13 + 7 = 91. વિદ્યાર્થી મિત્રો આમ આપણને −96 ના છેદમાં 91 સંખ્યા છે એ આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ 3 પ્રશ્ન જોયા. હવે પછીના લેક્ચરમાં આપણે બાકીના પ્રશ્ન છે એની વિગતવાર ચર્ચા કરીશું. આ ખાસ આ
વિડિયો છે અને ધ્યાનથી જોજો અને સમજજો આભાર થેન્ક યુ